શહેરમાં આવેલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આયોજિત તાલુકા કક્ષા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ તળાજા શહેરમાં આવેલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. તાલુકાના ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના કારકિર્દીલક્ષી મહત્વપૂર્ણ અને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ ધારાસભ્ય કનુભાઈ બારૈયા રહ્યા હતા, તેમજ વિશેષ ઉપસ્થિતિમાં તળાજા તાલુકા પંચાયત પ્રમુખ દિલુબેન મંગાભાઈ સોલંકી તેમજ તળાજા નગરપાલિકા પ્રમુખ એપી મારડિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ સારી મહેનત કરવાની છે, આપણા વિસ્તારનું નામ રોશન કરવાનું છે, પણ કંઈક જો આપણને ભણવું ન ગમતું હોય તો મુંજાઈ જવાની પણ જરૂર નથી. જે ક્ષેત્રમાં આપણને ગમતું હોય એ ક્ષેત્રમાં દિલથી મહેનત કરીએ તો ઈશ્વર પણ પૂરેપૂરી આપણને મદદ કરે છે. કમ્પ્યુટર છે, ઇંગ્લિશ છે, એ બધું પણ શીખવાડવામાં આવે છે. વ્યક્તિત્વ વિકાસના પણ સેશન હોય છે. જે 6 મહિનાનું બિગિનર પ્રમાણપત્ર કોર્સ છે, એના પછી ઇન્ટરમિડિયેટ પ્રમાણપત્ર કોર્સ છે અને એડવાન્સ પ્રમાણપત્ર કોર્સ હોય છે અને 2 વર્ષનો ડિપ્લોમા હોય છે. આ સંપૂર્ણ તાલીમ નિઃશુલ્ક હોય છે. એનો રહેવા જમવાનો ખર્ચ સરકારશ્રી વહન કરે છે અને તાલીમની કે એડમિશનની કોઈ પણ જાતની ફી નથી હોતી. અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે એફિલિએશન થયેલું છે અને GCVT પણ એ વસ્તુ મફત આપતું નથી. એનો અંદર પોતાનો સ્વાર્થ હોય છે. એટલે જ્યારે જ્યાં પણ જાઓ, કંઈ પણ ખરીદી કરવા જાઓ, ત્યારે આ ડિસ્કાઉન્ટ જોઈને અથવા કોઈ ચળકતી વસ્તુ જોઈને એમાં ફસાશો નહીં.